नमस्कार विद्यार्थी मित्रों, दीपम ज्ञान क्रांति में आपनो हार्दिक स्वागत छे। आजे हूँ तमारा माटे धोरण 10 विषय गणित प्रकरण नंबर 15 संभावनानो भाग नंबर 5 लईने आव्यो छूं। विद्यार्थी मित्रों, आ वीडियोनी अंदर आपणे स्वाध्याय 5.1 नो दाखला नंबर 10 अने 11 एम कुल बे दाखलाओनो अभ्यास करवानो छीए। तो चलो आपणे अभ्यास करिए। दाखला नंबर 10, एक गल्ला में 50 पैसा ना केटला ना 50 पैसा ना 100 सिक्का, अहीं सिक्काओनी संख्या केटली छे 100 छे। एक रुपियाना केटला छे 50 सिक्का, केटला सिक्का छे 50। बे रुपियाना केटला सिक्का आपवामां आव्या छे, तो के 2 रुपियाना 20 सिक्का छे। अने 5 रुपियाना केटला सिक्का छे 10 सिक्का छे। ओके, अहीं બહુજ મહત્વનું કહ્યું છે તો કે કેટલા સિક્કા છે, આ જે 50 પૈસાના એનું મહત્વ નથી આપણા માટે 1 રૂપિયાના, પણ 50 પૈસાના એવા કેટલા સિક્કા છે એ બહુ મહત્વનું છે। કારણ કે એ ગલ્લામાં કુલ કેટલા સિક્કા હશે એની આપણે ગણતરી કરવાની છે, બરાબર છે। તો આ વસ્તુ ધ્યાનમાં લેશો તો કે અહીં કુલ ગલ્લામાં રહેલ કુલ સિક્કા, તો કે અહીં ગલ્લામાં રહેલ કુલ સિક્કા કયા કયા હશે? જો 50 પૈસાના કેટલા હશે, તો કે 100। રૂપિયાના કેટલા સિક્કા છે પડેલા, તો કે ભાઈ 50। 2 રૂપિયાના કેટલા સિક્કા છે ગલ્લામાં, તો કે 20 છે। અને 5 રૂપિયાના કેટલા સિક્કા છે ગલ્લામાં, તો કે 10 છે। આમ કુલ ગલ્લામાં કુલ કેટલા છે, તો કે 100 અને 50 150, 60 70 80 180 સિક્કા એ ગલ્લામાં પડ્યા છે। માટે કુલ પરિણામ જો લઈએ, તો કુલ પરિણામોની સંખ્યા બરાબર 180 થાય, કારણ કે કુલ સિક્કા 180 છે માટે। ઓકે, હવે ગલ્લાને ઊંધો કરવામાં આવે અને પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય, તો તે સિક્કો 50 પૈસાનો સિક્કો હશે, બરાબર, તેની સંભાવના શોધો, અને રૂપિયા 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના શોધો। તો પહેલી ઘટના માટે આપણે વિચારી લઈએ। પહેલી ઘટના એ, તો કે ધારો કે ઘટના એ 50 પૈસાનો સિક્કો બહાર પડે। ઓકે, હવે ગલ્લામાં 50 પૈસાના સિક્કા કેટલા છે, 100, તો કે ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે, માટે ઘટના એ ના પરિણામોની સંખ્યા, ઘટના એ ઉદ્ભવે તે માટે પરિણામોની સંખ્યા કેટલી હશે, 100 થાય। અને માટે સંભાવના કે ભાઈ 50 પૈસાનો સિક્કો નીકળે તે માટેની સંભાવના બરાબર ઘટના એ ઉદ્ભવે તે માટેના પરિણામોની સંભાવના 100, અને કુલ પરિણામોની સંભાવના કેટલી, 180। તો માટે આપણે અહીં આપણે 0 અને 0 આપણને અહીં જશે, બરાબર છે। તો 2 વડે ભાગો તો 5 દુ 10, 2 વડે ભાગો તો 9 દુ 18, એટલે કેટલા થશે, 5/9। તો આમ 50 પૈસાનો સિક્કો બહાર પડે તે માટેની સંભાવના આપણા માટે કેટલી હશે, 5/9। હવે નંબર બે ઘટના માટે આપણે જોઈએ શું જોવાનું છે, તો કે ભાઈ અહીં 5નો સિક્કો નહીં હોય, બરાબર, નહીં કીધું છે, તો આપણે પહેલાં હોય એના માટે શોધી લઈએ અને કુલ સંભાવના આપણને ખબર છે એક જ હોય,
એકમાંથી આપણે બાદ કરશું તો આપણને એ મળી જાય. તો ધારો કે ઘટના બી કેટલાનો સિક્કો, રૂપિયા 5નો સિક્કો હોય, તો કે 5 રૂપિયા 5નો સિક્કો બહાર પડે અને ગલ્લામાં રૂપિયા 5ના સિક્કા કેટલા છે, તો રૂપિયા 5ના 10 સિક્કા છે. માટે ઘટના બીના પરિણામોની સંખ્યા કેટલી થશે, બરાબર 10 થાય. ઓકે, માટે ઘટના પીબી બરાબર ઘટના બીના પરિણામોની સંખ્યા 10, કુલ જે પરિણામો છે એ 180 છે, એટલે 180 0 ગયા બરાબર 1/18. પણ આ તો શું મળ્યું, 5નો સિક્કો મળે તે માટેની સંભાવના, ન મળે તે માટેની સંભાવના. તો કે હવે પીબી ડેશ બરાબર 1 માઇનસ પીબી આપણે કરીએ તો ન મળે એના માટેની થઈ જાય. તો 1/18 બાદ કરીએ તો 18 આપણા માટે શું આવશે, લસા આવશે. અહીં કંઈ નથી તો 18 વડે આપણે ગુણવા પડશે. 18 × 1 = 18 થશે. અહીં 1/18 છે એટલે 1 વડે ગુણીશું. 1 × 1 = 1 થશે. −1 બરાબર 18 માંથી 1 જાય તો 17/18. આમ 5નો સિક્કો ન હોય તેની સંભાવના કેટલી થઈ, તો કે આમ પીબી ડેશ બરાબર 17/18 થાય. કેટલા થાય, 17/18 બનશે. ઓકે, આગળ વધીએ. દાખલો નંબર 11. ગોપી એટલે છોકરીનું નામ છે, બાજુમાં જો ચિત્ર છે, માછલી ઘર માં દુકાનમાંથી માછલી એ પોતે ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદિચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર અને 8 માદા માછલીઓ છે. જો આકૃતિમાં બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના, બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં દેખાવમાં રકમ મોટી છે પણ દાખલો ખૂબ જ સરળ છે. તો આપણે કહી શકીએ કે અહીં કુલ માછલી નર જે હોય તે બધી જ કુલ માછલી નર અને માદા સાથે, તો કે 5 નર વત્તા 8 માદા એટલે કુલ કેટલી થાય, તો કે 13 થાય. માટે કુલ પરિણામ અહીં જોઈએ, તો કે કુલ પરિણામોની સંખ્યા બરાબર 13 થાય. ઓકે, કુલ પરિણામ કેટલા થશે, 13 થાય છે. હવે અહીં ઘટનામાં શું કીધું છે, કાઢેલ માછલી કેવી હોય, નર. તો ધારો કે ઘટના એ બહાર કાઢેલ માછલી નર હોય. ઓકે, તો કે માછલી ઘરમાં ઘરમાં નર માછલી 5 છે. માટે ઘટના એના પરિણામોની સંખ્યા કેટલી થશે, તો કે કેટલી માછલી છે, નર 5, તો સંખ્યા પણ 5 થાય. અને માટે આપણે નર માછલીની સંભાવના જોઈએ તો પીએ બરાબર નર માછલીના પરિણામોની સંખ્યા 5 અને કુલ જે માછલીઓ છે એ કુલ માછલીઓ 13 છે, માટે 13 તો આમ
नर माछली होय तेनी संभावना केटली थशे? तो के 5/13 थाय। ओके, तो अहीं आपड़ा बन्ने दाखला पूर्ण थया। आशा राखू छूं के तमने एनो ख्याल आव्यो हशे। जो अमारो आ वीडियो तमने गमे तो तेने लाइक करो, शेर करो अने अमारी दीपम ज्ञान क्रांति चैनल ने तमे सब्सक्राइब करो।